एकलव्य विद्या संकुल। जय स्वामीनारायण विद्यार्थी मित्रों, केम छो? मजा में छो ने? चलो दरेक विद्यार्थी मित्रों तैयार थई गया छो ने? चलो दरेके पाठ्यपुस्तक नोट पेन लई लीधा छे ने? तो चलो धोरण 7 सामाजिक विज्ञान पाठ 11 वातावरणनी सजीवों पर असरो। विद्यार्थी मित्रों, आजे अपने आ पाठ विषे वधु अभ्यास करवाना छीए, बराबर ने? चलो जो विद्यार्थी मित्रों, पहला आपणे वातावरणना निर्माण विषे अभ्यास करीशुं। तमे आम तो छठा धोरणमां पृथ्वी परना आवरणोनो थोड़ो घणो ख्याल मेळव्यो छे, एमानुं एक आवरण एटले के वातावरण। विद्यार्थी मित्रों, आपणे वातावरणनुं निर्माण विषे अभ्यास करीए तो कहेवाय छे, सामान्य रीते आपणे कही शकीए छे कि पृथ्वी सूर्यमांथी छूटी पड़ी छे। અને એ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી હોવાથી તે અગ્નગોળા સ્વરૂપે હતી। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો। જો હવે આ ચિત્રમાં વધુ સ્પષ્ટ દેખાશે કે સૂર્યમાંથી પૃથ્વી અગ્ન સ્વરૂપ ગોળા સ્વરૂપે છૂટી પડી હતી, અને આ અગ્નગોળો ધીરે ધીરે ઠંડો પડતા જુદા જુદા તત્વનું ક્રમશઃ નિર્માણ થયું। એ ક્રમશઃ જે પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું અને ઠર્યા પછી પૃથ્વી આપણી આવી દેખાય છે, એ તમે જોઈ શકો છો। આમ પૃથ્વીના આસપાસના વાયુઓનું આવરણ, તેથી પૃથ્વીની સપાટી પર માટી અને ખડકનું ઘનાવરણ અસ્તિત્વમાં આવ્યું। જો વિદ્યાર્થી મિત્રો, ઘનાવરણ અથવા મૃદાવરણ તમે જોઈ શકો છો। મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ, માટીનું પડ તમે અહીં જોઈ શકો છો। જમીનનો ભાગ, સપાટ જમીન છે, પર્વતો છે, ઊંચ પ્રદેશો પણ તમે જોઈ શકો છો। એ જ પ્રમાણે આ આવરણમાં રહી ગયેલા વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા અને પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચવામાં આવ્યું, એટલે કે આપણે પ્રવાહી સ્વરૂપે, એટલે કે પૃથ્વી ઉપર જે ઘન એટલે મૃદાવરણની વાત કરી, પ્રવાહી એટલે વાયુની આપણે વાત કરી હવે, કે જે પાણી ભરાણું છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે। આમ આ પૃથ્વી પરના આવરણોમાં મહાસાગર અને મૃદાવરણનું અસ્તિત્વ આવ્યું। એવી જ રીતે મૃદાવરણ જલાવરણની જેમ વાતાવરણને પણ અસ્તિત્વ આવ્યું, આપણે અહીં જોઈ શકો છો। અને વાતાવરણને આપણે જોઈ શકતા નથી, તમે જમીનને જોઈ શકો છો, પાણીને જોઈ શકો છો, હવાને જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે? તો તમે એમ કહેશો, ના આપણે હવાને જોઈ શકતા નથી। વિદ્યાર્થી મિત્રો, આજુબાજુની હવા છે એ શેમાં આવેલી, કયા આવરણમાં આવેલી છે? તો કે વાયુ સ્વરૂપના આવરણમાં, એટલે કે વાતાવરણમાં આવેલી છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાતાવરણ એટલે શું એ વિશે હવે અભ્યાસ કરીએ। તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહેવામાં આવે છે। પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિમી ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે। એની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે એ સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે। તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે। એટલે પૃથ્વીની સપાટીમાં 32 કિમી ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે। પૃથ્વીની જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા પાતળી થતી જાય છે।
विद्यार्थी मित्रों, आपणे वातावरणना गुणधर्मो जोईए तो कि वातावरण रंगहीन छे, એટલે કે હવાને કોઈ રંગ હોતો નથી, વાસરહિત છે એટલે કે એની સુગંધ પણ હવાની આપણે આવતી નથી, અને પારદર્શક છે. આપણે આપણા તમે બે વ્યક્તિઓ વાત કરતા આપણી વચ્ચે હવા છે એટલે આપણે પારદર્શક છે, એકબીજાને જોઈ શકીએ છીએ, એના ગુણધર્મો છે. તેમજ તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો અને નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન વગેરેનો સમાવેશ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, ઘન એટલે બરફ સ્વરૂપે હોય છે, પ્રવાહી એટલે પાણી સ્વરૂપે હોય છે, અને આપણે વાત કરીને કે ભાઈ વાતાવરણ વિવિધ વાયુઓનું બનેલું છે, એમાં નાઇટ્રોજન, ઓઝોન, ઓક્સિજન, હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ અને અન્ય વાયુઓનું બનેલું છે. આમ કેવું હોય તો એ કેટલા પ્રમાણમાં છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ગોળ સર્કલ બ્લુ કલરનું આપેલું છે, એમાં નાઇટ્રોજન વાયુ 78% જેટલું પ્રમાણ છે, ઓક્સિજનનું 21% જેટલું પ્રમાણ છે, અને અન્ય વાયુ 1% પ્રમાણ 1% જેટલું છે, તે અહીં તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, તમને આવું ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં આવેલું છે, તમે ગોળ સર્કલ જુઓ છો, એ આપણી પૃથ્વી છે, એનું આ વાતાવરણ વીંટળાયેલું છે. તમે વિદ્યાર્થી મિત્રો કોઈ રમવાનો દડો લો, એની ઉપર રૂ વીંટાળી દો તો અંદરનો દડો દેખાતો નથી, તો કે એવી જ રીતે આપણી પૃથ્વીની ચારે બાજુ હવાનું આવરણ આવેલું છે, જે વિવિધ વાયુઓનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કયા કયા વાયુઓનું કેટલું પ્રમાણ છે એ તમે જોઈ શકો છો. નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે છે, 78.03%. ઓક્સિજનનું પ્રમાણ 20.99%, અને ઓર્ગનનું પ્રમાણ 0.94%, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જોઈએ તો 0.03% જેટલું થાય છે, અને અન્ય વાયુનું પ્રમાણ 0.01% જેટલું થતું હોય છે. આમાં અલગ અલગ રંગની સાથે તમે અભ્યાસ કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તર કે તે વધારે પ્રમાણમાં છે, અને ઉપર જતા એમ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઓછું થતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ આશરે 20 કિમીની ઊંચાઈ સુધી જ હોય છે, અને ઓક્સિજન વાયુ આશરે 110 કિમીની ઊંચાઈ સુધી, અને નાઇટ્રોજન વાયુ આશરે કહેવાય છે કે 130 કિમીની ઊંચાઈ પછી ખાસ જો જણાતો નથી. હવે આમ તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ ન પડે તો તમને એક બીજી આકૃતિ દેખાડું. જો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ છે, એમાં અર્ધ વર્તુળ દેખાય છે, એ પૃથ્વીનો ગોળો છે, એટલે પૃથ્વીની સપાટીથી 20 કિમી સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોવા મળે છે, અને પૃથ્વીની સપાટીથી 110 કિમીની ઊંચાઈ સુધી એ ઓક્સિજન વાયુ જોવા મળે છે, અને પૃથ્વીની સપાટીથી 130 કિમી ઊંચાઈ સુધી એ નાઇટ્રોજન વાયુ આપણે જોવા મળે છે, અને બાકીના જે વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પણ પ્રમાણ વધુ હોય છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો આના દ્વારા તમને સમજણ મળી હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાતાવરણની સ્તર રચના વિશે અભ્યાસ કરવાનો છે. વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે અલગ અલગ આવરણો કે સ્તરોમાં વિભાજન કરવામાં આવે છે. આ ફેરફારને આધારે તેના 4 પેટા આવરણો પાડવામાં આવ્યા છે. પહેલું છે ક્ષોભ આવરણ, બીજું સમતાપ આવરણ, ત્રીજું મધ્યાવરણ અને ચોથું ઉષ્માવરણ. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્ષોભ આવરણ વિશે અભ્યાસ કરવાનો છે,
तो तमने नीचे स्टार्टिंग में देखाय छे ने क्षोभ मंडल अथवा क्षोभ सीमा एटला भाग ने क्षोभ आवरण कहेवाय छे। हवे हूँ तमने विगते बात करीश। क्षोभ आवरण एटले पृथ्वीनी वीटड़ाईने आवेला वातावरणना प्रथम आवरण ने क्षोभ आवरण कहे छे। पृथ्वी पर ते आश्रे 16 किमी सुधी अने समशीतोष्ण कटिबंध प्रदेश में आश्रे 12 किमी अने ध्रुव पर आश्रे 8 किमी ऊंचाई सुधी फैलायेलू छे। ऋतुओ मुजब तेमां फेरफार थाय छे। आ आवरण जीवसृष्टि माटे खूब महत्वनुं छे। वातावरणना तोफानो, अवाजना तरंगो, हवानी संरचना, वीजड़ी, वरसाद, वादळो वगैरे आ आवरणमां अनुभवाय छे। आ आवरणमां प्रति एक किमीनी ऊंचाईए आश्रे 6.5 सेल्सियसना दरे तापमान घटे छे, जे ऊंचाई पहुंचता तापमान घटतू अटकी जाए छे, तेने क्षोभ सीमा कहे छे। हवे विद्यार्थी मित्रों आपणे बीजा आवरण एटले के समताप आवरण विषे अभ्यास करवानो छे। अहीं तमे चित्रमां जोई शको छो। आ पण तमे चित्रमां जोई शको छो समताप आवरण। हवे आपणे एने विगते अभ्यास करीशुं। समताप आवरण क्षोभ सीमाथी ऊपरना आवरणने समताप आवरण कहे छे, जे क्षोभ सीमाथी आश्रे 50 किमी सुधीनी ऊंचाई सुधी विस्तरेलू होय छे। ऊंचाईनी साथे आ आवरणमां तापमान वधे छे। आ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી। અહીં હવા સ્વચ્છ અને પાતળી છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધો અને વધુ ઝડપથી ઉડી શકે છે। આ આવરણમાં આશરે 15-35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજામલી કિરણો એટલે કે અલ્ટ્રા વાયોલેટ કિરણોનું શોષણ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે બીજા આવરણ એટલે કે સમતાપ આવરણ વિશે અભ્યાસ કર્યો। હવે ત્રીજું એટલે મધ્યાવરણ, એના વિશે તમે વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રમાં જોઈ શકો છો। સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે। તેમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે, તમે ચિત્ર સાથે જોઈ શકો છો અહીં। હવે છેલ્લું આવરણ એટલે બાહ્યવરણ, એના વિશે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાના છે। તમે પહેલાં ચિત્રમાં અહીં જોઈ લ્યો, હવે બીજું ચિત્ર દેખાડું તમને। આ પણ ચિત્રમાં જો જ્યાં આપણા અંતરિક્ષમાં ગ્રહો ઉપગ્રહો જે તરતા હોય છે એને બાહ્યાવરણ અથવા ઉષ્માવરણ પણ કહેવાય છે, એ તમે જોઈ શકો છો। મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે। 80 કિમીનીથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં વિસ્તરેલું છે। અહીં હવા અતિશય પાતળી હોય છે, જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે। આ આવરણને બે પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, આયનાવરણ અને બાહ્યાવરણ। આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે, ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે। આયનાવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ પણ કહેવાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ટોપિક વિશે ભણવાના છે એ છે હવામાન, એના વિશે માહિતી હવે મેળવીશું। વિદ્યાર્થી મિત્રો
તમે ટીવીમાં સમાચાર જોયા પછી આવું ચિત્ર, આવો નકશો આપેલો હોય છે, એના આધારે આપણે હવામાનની આગાહી થઈ શકતી હોય છે. આવું તમે જોયું હશે ને. તો હવામાન વિશે જોઈએ તો હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કોઈ પણ સ્થળ, પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોને આધારે તે નક્કી થાય છે. હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ જ હોઈ શકે છે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે ફેરફારો થતા રહે છે. સવારે ઠંડી, બપોરે ગરમી, સાંજે વરસાદ પડતો હોય, આવું હવામાન શક્ય છે. હવામાનથી આપણું જીવન, આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવામાન, ભારતના હવામાન વિભાગ વિશે થોડી વાત કરીએ. ભારતમાં હવામાન વિભાગ IMD એ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એક એજન્સી છે. તે હવામાન શાસ્ત્રના નિરીક્ષણો, હવામાન આગાહી અને સિમ્યોલોજી માટે જવાબદાર મુખ્ય એજન્સી છે. IMDનું મુખ્ય મથક દિલ્હીમાં છે અને તે ભારત અને એન્ટાર્કટિકામાં સેંકડો નિરીક્ષક સ્ટેશન ચલાવે છે. પ્રાદેશિક કચેરીઓ મુંબઈ, કલકત્તા, નાગપુર અને પુણે ખાતે છે. મુખ્ય મથક મોસમ ભવન લોધી રોડ નવી દિલ્હીમાં આવેલું છે. તેની સ્થાપના ભારત સરકારે કરી હતી, જે 1875માં થઈ હતી. સહાયક કંપનીઓ પ્રાદેશિક હવામાન કેન્દ્ર ચેન્નઈ, ભારતીય ઉષ્ણકટિબંધ હવામાન સંસ્થા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે વાતાવરણનું નિર્માણ, વાતાવરણ, વાતાવરણના વાયુઓ, વાતાવરણની સ્તર રચના અને હવામાન વિશે અભ્યાસ કર્યો. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.